चलो विद्यार्थी मित्रों नमस्कार। तो धोरण 11 में आपणे रसायण विज्ञान में चेप्टर 2 परमाणुनु बंधारण, तो एमा छेला लेक्चर नी अंदर विद्यार्थी मित्रों आपणे वात करता था रुथरफोर्डनो परमाणीय केन्द्रीय नमूनो। तो बधा ज विद्यार्थी मित्रों रुथरफोर्डनो परमाणीय केन्द्रीय नमूनो कम्प्लीट, त्रण एना अवलोकन तारण अने एना त्रण नियमों कम्प्लीट छे, कम्प्लीट तैयार करी नाख्यो हशे। तो त्यार पछीनी आपणे आजे वात करीए परमाणीय क्रमांक अने दल क्रमांकनी वात करवानी छे। तो विद्यार्थी मित्रों आजनो आपणो टॉपिक छे परमाणीय क्रमांक अने दल क्रमांक, परमाणीय क्रमांक अने दल क्रमांक। तो परमाणीय क्रमांक अने दल क्रमांकनी वात करीए तो लगभग बधा विद्यार्थी मित्रों ने 9मा 10मा धोरणनी अंदर 1 થી 20 परमाणीय क्रमांक छे, परमाणीय क्रमांक तेना परमाणीय नाम अने तेनी संज्ञा विषे छे तमे भणी गया छो। तो हवे आपणे गया लेक्चरनी अंदर जे बधी ज परमाणुनी वात करी के भाई परमाणुमां इलेक्ट्रॉन प्रोटोन अने न्यूट्रॉन रहेला होय छे, तो एनी अंदर हवे आपणे परमाणीय क्रमांक अने दल क्रमांकनी वात करवानी छे। तो एनी अंदर सौ प्रथम आपणे वात करिए तो केन्द्र परनो जे धन भार तेमां रहेला छे कोना, प्रोटोनना कारणे छे। तो तमने समजावुं अहींया के भाई आपणे आ परमाणु छे, परमाणुनું આ કેન્દ્ર છે, પરમાણુના કેન્દ્રની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા હોય છે અને પરમાણુના કેન્દ્રની ફરતે છે શું કરતા હોય, તો પરમાણુના કેન્દ્રની ફરતે ઇલેક્ટ્રોન છે શું કરતા હોય, પરિભ્રમણ કરતા હોય। તો એ આપણે રુથરફોર્ડના પરમાણીય નમૂના ઉપરથી છે જોયું। તો કેન્દ્ર પરનો જે ધન ભાર છે શું છે, કેન્દ્ર પરનો ધન ભાર, કેન્દ્ર પરનો છે એ ધન ભાર તેમાં રહેલા પ્રોટોન છે એ પ્રોટોનના કારણે હોય છે, તેમાં રહેલા પ્રોટોનના કારણે હોય છે। તો બધા જ વિદ્યાર્થી મિત્રોને ખબર છે પ્રોટોન છે એ ધન વીજભાર ધરાવે છે, કેન્દ્રમાં કોણ રહેલું છે તો કે પ્રોટોન અને ન્યુટ્રોન, પણ પ્રોટોન ધન વીજભાર ધરાવે છે, જ્યારે ન્યુટ્રોન છે એ શું છે, તો ન્યુટ્રોન છે એ શું છે, તો ન્યુટ્રોન વીજભાર રહિત છે। તો મારે એમ કેવું હોય કે ભાઈ કેન્દ્ર પરનો જે ધન વીજભાર છે એ કોના કારણે હોય, તો તેમાં રહેલા પ્રોટોનના કારણે હોય છે। હવે આપણે એની અંદર વાત કરીએ કે ભાઈ કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા પરમાણીય ક્રમાંક છે તેના બરાબર હોય છે। તો આપણે વાત કરીએ કેન્દ્રમાં રહેલ પ્રોટોનની સંખ્યા, કેન્દ્રમાં રહેલ પ્રોટોનની સંખ્યા છે એ પ્રોટોનની સંખ્યા કોના બરાબર હોય છે, તો કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા પરમાણીય ક્રમાંક ઝેડ બરાબર હોય છે, પરમાણીય ક્રમાંક ઝેડ। જો પરમાણીય ક્રમાંકને કોના વડે દર્શાવાય, ઝેડ વડે। તો કેન્દ્રમાં રહેલ પ્રોટોનની સંખ્યા છે એ પરમાણીય ક્રમાંક ઝેડ બરાબર છે હોય છે। તો એની અંદર કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા પરમાણીય ક્રમાંક ઝેડ બરાબર હોય છે। તો એની અંદર આપને બધાને ખબર જ છે। તો ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ તો ઉદાહરણ તરીકે હું તમને એમ કહું કે હાઇડ્રોજનનો પરમાણીય ક્રમાંક કેટલો, તો હાઇડ્રોજનનો પરમાણીય ક્રમાંક 1, તો તેમાં રહેલ પ્રોટોનની સંખ્યા, તો પ્રોટોનની સંખ્યા છે એ કેટલી, તો પ્રોટોનની સંખ્યા છે એ પણ કેટલી થાય, 1, તો પ્રોટોનની સંખ્યા પણ તેમાં છે 1। તો એવી જ રીતે કોઈ પણ છે એ તમે પરમાણુ લ્યો, ધારો કે હું તમને એમ કહું સોડિયમ, તો સોડિયમનો પરમાણીય ક્રમાંક કેટલો, તો કે સોડિયમનો પરમાણીય ક્રમાંક 11, તો એમાં પ્રોટોનની સંખ્યા છે તો એ પ્રોટોનની સંખ્યા પણ કેટલી થાય, તો પ્રોટોનની સંખ્યા પણ કેટલી થાય, 11। સમજણ પડી? હાલો, હવે કે કોઈ પણ પરમાણુ હોય તો એ પરમાણુ છે એ શું હોય, તો પરમાણુ છે એ પરમાણુ વિદ્યુતકીય રીતે છે એ શું હોય, તો પરમાણુ છે એ વિદ્યુતકીય રીતે છે એ શું કરે છે, તટસ્થતા
જાળવે છે, તટસ્થતા જાળવે છે. એટલે બધાને ખબર છે કોઈ પરમાણુ હોય તો એ પરમાણુ વિદ્યુતકીય રીતે શું હોય છે, તટસ્થ હોય છે. તો એ વિદ્યુતકીય રીતે તટસ્થ ક્યારે હોય કે જ્યારે પરમાણુમાં છે, પરમાણુમાં કે જ્યારે પરમાણુમાં છે એ જ્યારે પરમાણુમાં છે એ પરમાણુમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા, ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા કેવી હોય, સરખી. પ્રોટોન છે પ્રોટોનની પ્રોટોનની સંખ્યા કેવી હોય, સમાન. તો એ પ્રોટોનની સંખ્યા છે એ સમાન હોય ત્યારે તે વિદ્યુતકીય રીતે છે એ શું હોય, તટસ્થતા જાળવે. તો હવે મારે એમ કેવું હોય, સોડિયમ પરમાણુમાં પ્રોટોનની સંખ્યા પી પ્લસ છે એ કેટલા છે, 11. તો ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ પણ કેટલી થાય, 11. પણ પરમાણુ છે એ વિદ્યુતકીય રીતે કેવો હોવો જોઈએ, તટસ્થ હોવો જોઈએ. તો મારે હવે એના ઉપરથી સૂત્ર લખવું હોય કે ભાઈ પરમાણીય ક્રમાંક, તો પરમાણીય ક્રમાંક, પરમાણીય ક્રમાંક ઝેડ બરાબર, તો પરમાણીય ક્રમાંક ઝેડ બરાબર શું થશે, તો કે પરમાણુના કેન્દ્રમાં રહેલા, પરમાણુના છે પરમાણુના કેન્દ્રમાં રહેલા, પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા, રહેલા પ્રોટોનની સંખ્યા. અથવા બીજી રીતે મારે આને કેવું હોય તો, તો અથવા બીજું શું કહેવાય, તો બીજું ઇલેક્ટ્રોનની સંખ્યા. પણ ઇલેક્ટ્રોનની સંખ્યા તમે એમ નહીં કહી શકો, પણ અહીંયા એક શબ્દ તમારે વાપરવો જોશે ફરજિયાત, કે ભાઈ તટસ્થ પરમાણુમાં, તટસ્થ પરમાણુમાં રહેલ, રહેલ ઇલેક્ટ્રોનની સંખ્યા, ઇલેક્ટ્રોનની સંખ્યા. તો એની અંદર તટસ્થ પરમાણુમાં રહેલ ઇલેક્ટ્રોનની સંખ્યા, તો એકાદ બે ઉદાહરણ જોઈએ. તમે આમ લખો હાઇડ્રોજન, તો હાઇડ્રોજન લખો, જુઓ પરમાણુ તટસ્થ પરમાણુ લખો, તો હાઇડ્રોજનમાં પ્રોટોનની સંખ્યા કેટલી, તો એના પરમાણીય ક્રમાંક જેટલી, એટલે 1. ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેટલી થાય, 1. હવે એવી જ રીતે તમે લખો કાર્બન, કાર્બનનો પરમાણીય ક્રમાંક 6, તો એની અંદર પણ પ્રોટોનની સંખ્યા 6 અને ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેટલી થાય, 6. પણ હવે હું તમને એમ કહું, આમ તમે લખો હાઇડ્રોજન પ્લસ, એટલે જુઓ એચ પ્લસ લખો, તમે શું લખો, એચ પ્લસ. તો આવી રીતે તમે એચ પ્લસ લખશો, તો જો આ તટસ્થ પરમાણુ નથી, તો તટસ્થ પરમાણુ ન હોય તો એમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી ન થાય, કારણ કે આની અંદર પ્રોટોન કેટલા, તો પ્રોટોન 1. પણ હું આમાં એમ કહું ઇલેક્ટ્રોન, તો ઇલેક્ટ્રોન 0. કેવી રીતે એ અત્યારે નથી વિચારવાનું, એ આગળ આપણે જ્યારે ચેપ્ટર ભણશું ત્રીજું ત્યારે આ તમને ખબર પડશે. કારણ કે એચ પ્લસ છે એટલે એણે એક ઇલેક્ટ્રોન શું કરી દીધો છે, ગુમાવી દીધો છે. એક ઇલેક્ટ્રોન શું કરી દીધો છે, એણે ગુમાવી દીધો છે. સમજણ પડી? એટલા માટે આપણે અહીંયા શબ્દ લખવો પડે કે તટસ્થ પરમાણુમાં રહેલી ઇલેક્ટ્રોનની સંખ્યા. સમજણ પડી? હાલો હવે આપણે વાત કરીએ પરમાણીય ક્રમાંક, અહીંયા પૂર્ણ કર્યું. હવે પરમાણીય દળ અથવા દળ ક્રમાંક, શેની વાત કરીએ, દળ ક્રમાંક. તો દળ ક્રમાંકની આપણે વાત કરીએ, દળ ક્રમાંક, દળ ક્રમાંક એટલે વિદ્યાર્થી મિત્રો પરમાણીય દળ. શું થશે? પરમાણીય દળ. હવે દળ ક્રમાંક છે એ કોને, દળ ક્રમાંકને પહેલાં તો કોના વડે દર્શાવાય, તો દળ ક્રમાંકને છે એ વડે દર્શાવવામાં આવે છે. તો એની અંદર આપને બધાને ખબર છે કે આગળ આપણે અભ્યાસ કરી ગયા કે પરમાણુ છે તો એ પરમાણુનું દળ કોના કારણે હોય, તો પરમાણુનું દળ છે પરમાણુના કેન્દ્રમાં રહેલા, પરમાણુના કેન્દ્રમાં રહેલા, રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનના કારણે હોય છે. કોના કારણે હોય છે? પ્રોટોન અને ન્યુટ્રોનના કારણે હોય છે. તો બધા જ વિદ્યાર્થી મિત્રોને ખબર છે કે આપણે વાત કરી હતી પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા છે, અને તમને બધાને ખબર જ છે કે ઇલેક્ટ્રોન પરમાણુના કેન્દ્રની ફરતે શું કરે છે, તો પરમાણુના કેન્દ્રની ફરતે છે એ ગતિ કરે છે. પણ ઇલેક્ટ્રોનનું દળ છે એ કેવું છે, 0.0055 હતું, અને અહીંયા આપણે આના આગળના લેક્ચરમાં કીધું તો એને શું કરી શકાય, અવગણી શકાય. તો હવે મારે સૂત્ર લખવું હોય કે ભાઈ દળ ક્રમાંક,
तो दल क्रमांक ए इक्वल टू शू लखाशे कि भाई प्रोटोन दल और न्यूट्रॉन दल के तो पी प्लस 1.0 आ रीते लिखू तो आप यू आश्रे अपने ओलू कोष्टक जो तो यह जो लीजिए आश्रे प्रोटोन दल 1.0 और न्यूट्रॉन दल है ये आश्रे 1.0 यू लिखू तू। हवे कोईपण परमाणु मारे दल क्रमांक मेलवो हो तो इक्वल टू सूत्र शू लखाए तो बधाई ने आवड़े शू लखाए परमाणु में रहेल प्रोटोननी संख्या परमाणु में रहेल प्रोटोननी संख्या प्लस शू थे परमाणु में रहेल इलेक्ट्रॉननी संख्या परमाणु में रहेल इलेक्ट्रॉननी संख्या इलेक्ट्रॉननी संख्या परमाणु में रहेल इलेक्ट्रॉननी मतलब सॉरी परमाणु में रहेला न्यूट्रॉननी संख्या इलेक्ट्रॉन नहीं भाई परमाणु में रहेला न्यूट्रॉननी संख्या तो एनी अंदर आपणे छे सूत्र शू थशे दल क्रमांक इक्वल टू परमाणु में रहेली प्रोटोननी संख्या प्लस परमाणु में रहेल न्यूट्रॉननी संख्या एटले दल क्रमांक ने कोना वडे ए वडे इक्वल टू परमाणु में रहेल प्रोटोननी संख्या ने पी वडे एवी ज रीते परमाणु में रहेल न्यूट्रॉननी संख्या ने एन वडे तो आप सूत्र शू मिली गक्वल टू पी प्लस एन समझ पड़ी गई। हालो हम त्यार पी आप बात करिए समस्थानिक संभारिक हालो त्यार पी विद्यार्थी मित्रों मोस्ट एमपी टॉपिक है समस्थानिक संभारिको तो विद्यार्थी मित्रों पहला चेप्टर नी अंदर जारे आ बात आवी थी त्यारे मैं तमने कीधु तो समस्थानिको अने संभारिको आपणे बीजा चेप्टर नी अंदर समझशू तो एनी अंदर आपणे बात करिए तो हूँ तमने पहला सामान्य रीते एक बात करी दऊं के कोईपण तत्व होय तो ई तत्वनी संज्ञा तो तत्वनी संज्ञा आपणे सामान्य केवी रीते दर्शावाय तो कोईपण तत्वनी संज्ञा अत्यारे हूँ कहूँ छूँ एक्स वडे दर्शावाय हवे तेना उपर डाबी बाजू एटले एने मूर्धक तरीके ओळखाय एटले आपणे आ एक्स लिखो एक्स नी जे आ डाबी बाजू छे तो डाबी बाजूनी आ उपर छे एने मूर्धक कहेवाय कॉम्प्यूटरनी भाषा छे तो ए मूर्धक छे ई मूर्धकने आपणे ए एटले अहींया दर्शावानो ए एटले शुं थाय परमाणीय दळ क्रमांक अने डाबी बाजुए नीचे एने पादाक तरीके कहेवाय अने अहींया शुं दर्शावानो झेड एटले कोईपण तत्व छे तमे दर्शावो एक्स एटले परमाणुनी संज्ञा ए एटले डाबी बाजु पर एटले अहींया एनो शुं दर्शावाय परमाणीय दळ अने अहींया नीचे झेड एटले शुं दर्शावाय परमाणीय क्रमांक दर्शावामां आवे छे। हालो हवे हूँ तमने पेला समस्थानिकनी व्याख्या छे समझाई दऊं कि भाई समस्थानिको कोने कहेवाय तो समस्थानिकोनी आपणे वात करिए तो कि भाई जे तत्वना परमाणीय क्रमांक शू होय परमाणीय क्रमांक सरखा परमाणीय क्रमांक सरखा परंतु तेना परमाणीय दल केवा होय जुदा जुदा होय तो तेने शू कहेवाय समस्थानिको कहेवाय छे शू कहेवाय समस्थानिको कहे छे। तो विद्यार्थी मित्रों आपने बधाने खबर छे सम एटले सरखू स्थान एटले एनु शू थशे परमाणीय क्रमांक शू थशे परमाणीय क्रमांक तो समस्थानिक कोने कहेवाय समान परमाणीय क्रमांक अने जुदा जुदा दल क्रमांक धरावता परमाणुओने शू कहेवाय समस्थानिको कहेवाय। तो एनी अंदर हूँ तमने बात करूँ हाइड्रोजनना उदाहरण तरीके आपणे लईए हाइड्रोजनना समस्थानिको तो हाइड्रोजनना समस्थानिको केटला छे तो हाइड्रोजनना त्रण समस्थानिको छे क्या क्या छे तो एनी अंदर जो 1H1 1H2 अने 1H3 जो
અહીંયા નીચે દર્શાવ્યું હોય શું હોય પરમાણીય ક્રમાંક તો જો બધામાં વન વન લખ્યું છે એટલે પરમાણીય ક્રમાંક સરખા પણ અહીંયા ઉપર દર્શાવેલું છે એ શું છે પરમાણીય દળ અથવા દળ ક્રમાંક પણ એ કેવા છે જુદા જુદા એટલે આ હાઇડ્રોજનના શું થશે સમસ્થાનિકો પહેલાનું નામ શું છે તો પહેલાનું નામ છે ત્રણે ત્રણના નામ છે પહેલાનું નામ છે હાઇડ્રોજનના ત્રણ સમસ્થાનિકો છે પ્રોટિયમ ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ તો પહેલા સમસ્થાનિકનું નામ છે પ્રોટિયમ બીજા સમસ્થાનિકનું નામ છે ડ્યુટેરિયમ અને ત્રીજા સમસ્થાનિકનું નામ છે ટ્રિટિયમ શું છે ટ્રિટિયમ હાલો આ ત્રણ સમસ્થાનિક આની બીજી પણ સંજ્ઞાઓ છે પ્રોટેરિયમનો આવી રીતે દર્શાવાય 1p1 ડ્યુટેરિયમનો 1d2 અને ટ્રિટિયમનો 1t3 આવી રીતે આ બીજી એની સંજ્ઞાઓ છે હાલો હાઇડ્રોજનના શું છે ત્રણ છે એ ત્રણ સમસ્થાનિકો છે તો એની અંદર આપણી ટેક્સ્ટબુકમાં એનું પ્રમાણ પણ આપ્યું છે કે ભાઈ હાઇડ્રોજન છે તો હાઇડ્રોજનમાં પહેલો છે પ્રોટિયમ બીજો છે ડ્યુટેરિયમ અને ત્રીજો છે ટ્રિટિયમ તો પ્રોટિયમ છે એ પહેલો તો પ્રોટિયમ કેટલો મળે છે તો કે ભાઈ 99.985% હાઇડ્રોજન જેટલો મળે છે એમાંથી 99.985% છે એ કોણ છે પ્રોટિયમ એટલે આ જે છે એ 99.985% છે એ શું છે પ્રોટિયમ પછી ડ્યુટેરિયમ 0.015% છે એ શું મળે છે ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ છે એ ખૂબ જ અલ્પ માત્રાની અંદર છે એ મળે છે હવે જો આપણે જે હમણાં સૂત્ર ભણ્યા હતા એના ઉપરથી આપને આવડવું જોઈએ જે તટસ્થ પરમાણુમાં છે પ્રોટોન ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની તમને શું આવડવું જોઈએ સંખ્યા શોધતા ખાસ આવડવું જોઈએ ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યા જો આપણે હમણાં જ આ સૂત્ર છે એ જોયું હતું એ ઇક્વલ ટુ શું થાય p+n તો એ ઇક્વલ ટુ p+n તો જો એ એટલે પરમાણીય દળ તો તમને તરત જ આ સૂત્રની મદદથી છે ઇલેક્ટ્રોન પ્રોટોન અને ન્યુટ્રોનની છે એ શું શોધતા આવડવું જોઈએ સંખ્યા શોધતા આવડવી જોઈએ પહેલાં તો તમને બધાને ખબર તટસ્થ પરમાણુ એટલે એમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે બધાની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા 1 1 1 પ્રોટિયમ ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ તટસ્થ પરમાણુ છે તો તટસ્થ પરમાણુ હોય તો જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા જ શું હોય પ્રોટોન હવે જો તમને છે એ ખબર પડી કે ન્યુટ્રોન તમને હવે આ સૂત્રની મદદથી મળી જાય એક ઉદાહરણ તમને સમજાવું છું આનો પ્રોટિયમ છે એનો પરમાણીય દળ 1 એટલે એ બરાબર 1 પછી પી પ્રોટોનની સંખ્યા 1 અને પ્લસ એન તમારે ન્યુટ્રોનની સંખ્યા શોધવી છે એટલે પ્રોટોને 1 એટલે એન ઇક્વલ ટુ 1-1 ઇક્વલ ટુ એન બરાબર 0 એટલે ન્યુટ્રોનની સંખ્યા 0 ડ્યુટેરિયમમાં એ જ સૂત્ર મૂકશો એટલે શું આવશે 1 અને ટ્રિટિયમમાં શું આવશે 2 તો ઇલેક્ટ્રોન પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા છે કેવી રીતે સમસ્થાનિકોમાં મેળવાય તો એ પણ આપણે ખબર હોવી જોઈએ હવે બીજું પણ એક ઉદાહરણ આપ્યું છે કે ભાઈ કાર્બન તો કાર્બન છે એના પણ કેટલા છે 4 સમસ્થાનિકો ધરાવે છે તો એની અંદર કાર્બનના ઉદાહરણની વાત કરીએ 6C-12 પછી 13 અને 14 હાલો જો આ એના સમસ્થાનિકો થયા કે ન થયા બધાના પરમાણીય ક્રમાંક કેવા સરખા પરંતુ પરમાણીય દળ છે એ કેવા છે જુદા જુદા છે તો એની અંદર તમને એમ કીધું છે કે આની અંદર જો ન્યુટ્રોનની સંખ્યા 12-6 એટલે હું ડાયરેક્ટ તમને કહી દઉં છું ન્યુટ્રોનની સંખ્યા તો ન્યુટ્રોનની સંખ્યા હવે ડાયરેક્ટ મેળવતા આવડવી જોઈએ એ ઇક્વલ ટુ p+n 12-6 એટલે આની અંદર ન્યુટ્રોનની સંખ્યા 6 13-6 એટલે 7 14-6 એટલે 8 તો દરેકની અંદર ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી એટલે એની અંદર શું કીધું 6, 7 અને 8 ન્યુટ્રોન ધરાવે છે એવું જ ઉદાહરણ હજી તમને ક્લોરિનનું આપ્યું છે ક્લોરિનના પણ બે સમસ્થાનિક છે 17Cl-35 અને 17Cl-37 તો આની અંદર પણ ન્યુટ્રોનની સંખ્યા તમને શોધતા આવડવી જોઈએ આની અંદર 17×2=34 એટલે 18 આની અંદર 18 અને આની અંદર 17-37 37-17 એટલે 20 તો આવી રીતે ન્યુટ્રોનની સંખ્યા પણ શોધતા આવડવી જોઈએ
तो आप विद्यार्थी मित्रों को बात करिए तो आ विद्यार्थी मित्रों बात करिए समस्थानिको। हवे आपणे वात करवानी छे संभारिको। शेनी वात करवी छे? संभारिको। तो संभारिको कोने कहेवाय? संभारिको। तो तरत ज आवडी जाय संभारिको के भाई जे परमाणुना परमाणीय क्रमांक जुदा होय पण एना परमाणीय भार केवा होय? सरखा। सम एटले सरखू अने भारिको एटले वजन एटले भार। तो एनी अंदर शुं थाय? जे परमाणुना परमाणीय भार सरखा परंतु तेना परमाणीय क्रमांक जुदा जुदा होय छे। परमाणीय क्रमांक जुदा जुदा होय छे। हालो तो एनु एक उदाहरण आप्युं छे, ए पण उदाहरणनी वात करी नाखी आपणे। तो उदाहरण तरीके आपणे लईए कार्बन। तो कार्बननी अंदर C14 हालो अने बीजू 7 नाइट्रोजन 14। तो आ बे એકબીજાના શું થયા? તો આ બે એકબીજાના શું થયા? સમભારિકો। કેવી રીતે સમભારિકો થયા? જો એના પરમાણીય ભાર છે કેવા છે? સરખા। પરંતુ તેના પરમાણીય ક્રમાંક કેવા છે? અલગ અલગ। તો આને શું કહેવાય? એના સમ છે, સમભારિકો તરીકે ઓળખાય છે। ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે બે કોયડાઓ છે, તો એ બે કોયડાઓની આપણે વાત કરી દઈએ। તો કોયડાઓની અંદર જોઈએ તો એની અંદર કોયડો 2.1। તો કોયડો આપણો છે 2.1। તો કોયડો 2.1 છે, એની અંદર તમને કીધું છે 35Br80 માં શું શોધવાનું કીધું છે? પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની સંખ્યા શોધો। તો તરત જ સીધું જ છે કે ભાઈ આ એનો પરમાણીય ક્રમાંક, એટલે ઝેડ બરાબર શું થયું? 35 આપ્યો। પણ જો બીઆર કેવો છે? તટસ્થ છે। તટસ્થ હોય એટલે એમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય? સરખી। એટલે પી પ્લસ પણ કેટલા થશે આની અંદર? પ્રોટોનની સંખ્યા 35, ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ પણ કેટલી થશે? 35। પરંતુ હવે આપણે એની અંદર ન્યુટ્રોનની સંખ્યા મેળવી, તો હમણાં સૂત્ર કીધું હતું એ ઇક્વલ ટુ પી પ્લસ એન, એટલે એ છે એ શું છે? તો એ એટલે પરમાણીય દળ, પરમાણીય દળ। તો પરમાણીય દળ ક્રમાંક કેટલું આપ્યું છે આપને? 80। તો 80 છે, તો 80 ઇક્વલ ટુ પી, પ્રોટોનની સંખ્યા છે 35 પ્લસ એન। તો હવે શું થશે? એન ઇક્વલ ટુ 80 - 35, એટલે 80 - 35 એટલે એન ઇક્વલ ટુ 80 - 35 કરશો એટલે 45। તો ન્યુટ્રોનની સંખ્યા 45 મળી ગયો। હાલો આ તટસ્થ પરમાણુ હતો। આના પછીના કોયડાની વાત કરીએ આપણે, તો એનો પછીનો કોયડો સમજવાનો છે। એક સ્પીસીઝ તમને આપેલી છે, કોયડો 2.2। તો કોયડો 2.2 એક સ્પીસીઝ તમને આપેલી છે, તેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 18, ઇલેક્ટ્રોન કેટલા આપ્યા છે? 18। પછી શું આપ્યું છે? પ્રોટોન 16, પ્રોટોન છે એ કેટલા આપેલા છે? 16। અને ન્યુટ્રોનની સંખ્યા છે, એ ન્યુટ્રોનની સંખ્યા કેટલી આપેલી છે? 16। તો હવે વિદ્યાર્થી મિત્રો આ સ્પીસીઝની સંજ્ઞા દર્શાવવાની છે। તો પહેલાં તો એ તમને ખબર હોવી જોઈએ કે કોઈ પણ પરમાણુ હોય એમાં પ્રોટોનની સંખ્યા હોય એ જેનો શું હોય? પરમાણીય ક્રમાંક। ઇલેક્ટ્રોન ઉપર વિશ્વાસ ન મૂકી ગયો ભાઈ, તો તટસ્થ પરમાણુ હોય તો પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય। તો હવે અહીંયા પરમાણીય ક્રમાંક છે એ કેટલા નંબર છે? 16 નંબર। તો 16 નંબર ઉપર કોણ આવે? સલ્ફર, એટલે મેં લખ્યું સલ્ફર। અહીંયા એનો પરમાણીય ક્રમાંક દર્શાવવો છે એટલે અહીંયા લખાય 16। હવે અહીંયા એનો પરમાણીય ભાર દર્શાવવો છે, તો હમણાં સૂત્ર ભણી ગયા એ ઇક્વલ ટુ શું થાય? પી પ્લસ એન। તો એ ઇક્વલ ટુ પી પ્લસ એન, તો એ ઇક્વલ ટુ પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા એટલે 16 + 16 એટલે શું થશે? એ ઇક્વલ ટુ 32, એટલે શું થયું અહીંયા? એનો પરમાણીય દળ 32। પણ જો આ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ નથી, જો 16 ઇલેક્ટ્રોન હોત અને 16 પ્રોટોન હોત
तो शू था तो इक्वल टू जीरो थी जात पर अँ तुम जो छो सोल प्रोटोन है अठार इलेक्ट्रॉन है एटर वीजभार अँ मेरे फरजियात शू लखव पड़े माइनस टू तो आ स्पीसीजनी शू थ तो आ स्पीसीजनी थे संज्ञा हजी एक वक्त तमने कहूँ जो आ परमाणु में सोल इलेक्ट्रॉन अने ओला सोल इलेक्ट्रॉन अने सोल प्रोटोन होत तो वीजभार की दृष्टिए शू थी जात तटस्थ पण अहींया 18 इलेक्ट्रॉन छे एटले वधारना बे छे ई शू छे तो के वधारना बे इलेक्ट्रॉन छे अने एक इलेक्ट्रॉन नो वीजभार माइनस वन तो बे इलेक्ट्रॉन नो वीजभार माइनस टू एटले मारे आ सल्फर नी उपर एनो वीजभार छे शू दर्शाववो पड़शे माइनस टू पण आनी आज रकम में जो बे 16 16 कीधा होत तो तमारा वीजभार कई दर्शावानी जरूर होती नहीं तो एनी अंदर प्रोटोन अने छे ई प्रोटोन अने इलेक्ट्रॉन छे इलेक्ट्रॉन नो वीजभार तमारे अहींया दर्शाववो पड़से एटले एनी संज्ञा छे ई संज्ञा शू थशे तो 16 सल्फर 32 माइनस टू हालो अहींया सुधी कम्प्लीट आ करी नाखजो एटले आवता लेक्चर नी अंदर वळी पाछो रुथरफोर्ड नमूनो जे आपणे भणी गया था तो एनी खामी छे ई खामीनो आपणे आगळ छे अभ्यास करशुं।